તો આપણે બધા આધ્યાત્મ માર્ગના પંથી છીએ અને આધ્યાત્મ માર્ગ તો ગ્રહણ કર્યો છે, પણ આધ્યાત્મ માર્ગમાં આપણે બધા ચાલી પણ રહ્યા છીએ, એટલે કે પ્રગતિ કરી રહ્યા છીએ અથવા તો પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો બધાને પોતાનું જીવન દિવ્ય બનાવવું છે. તો આજે આપણે સ્વાધ્યાયની અંદર દુર્લભ દિવ્યતા કે જે ભલે દુર્લભ હોય પણ આપણે સુલભ બનાવવાની છે. પણ કયા કયા કારણોસર એ દુર્લભ કહેવામાં આવે છે એ બધા આપણે એક કારણ જોઈશું. આમ કદાચ એ કારણ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આ તો કોઈક એવા કારણ કે સામાન્ય લાગતા હોય, પણ ખરેખર એ સામાન્ય નથી હોતા, અસામાન્ય કારણો હોય છે. એટલે હું લઉં છું એ વિષય કે નલિનીકાંત ગુપ્તે શ્રી માતાજીને એકવાર કહ્યું, માતાજી એટલે અરવિંદ ઓરોબિંદ, માતાજીને એકવાર કહ્યું કે સંસારનો શ્રેષ્ઠ વિચાર કયો, સંસારનો શ્રેષ્ઠ વિચાર કયો. તો માતાજી તરત જ જવાબ આપે છે કે માનવીમાં પરમ દિવ્યતા રહેલી છે એ વિચારને હું શ્રેષ્ઠ વિચાર ગણું છું. બધાની અંદર પરમ દિવ્યતા રહેલી છે, સત્તા એ તો રહેલી છે, અને એનો જે વિચાર છે ને એ વિચારને માતાજી કહે છે કે હું શ્રેષ્ઠ ગણું છું. તો આ નલિનીકાંત એમને પાછો બીજો સવાલ પૂછે છે કે આ વિચાર મૂળે કોનો. તો માતાજી કહે છે આ વિચાર નથી, આ સત્ય છે કે દરેકે દરેક માનવીની અંદર પરમ દિવ્યતા રહેલી છે અને એ સત્ય છે. તો વળી બીજો સવાલ કે એનો પહેલો ઉચ્ચાર કોણે કરેલો. ત્યારે માતાજી કહે છે કે ઋગ્વેદમાં એની નોંધ છે, પણ કોઈ ધર્મગ્રંથ એવો નથી કે જેમાં આની પરિભાષા ન કરવામાં આવી હોય. એટલે કે બધા આધ્યાત્મિક ગ્રંથોની અંદર તો આ વાત રહેલી જ હોય. હવે દરેક માનવીમાં પરમ દિવ્યતા રહેલી છે અને એને વિચાર નહીં પણ સત્ય કીધું. તો કે છે આ મહાન સત્ય યુગે યુગે વિવિધ રૂપે પ્રગટતું રહેલું છે. પ્રત્યેક માનવીના હૃદયમાં અમિટ રૂપે એ આલેખાયેલું છે. આવી વાત છે, છતાં કરીને આવે છે, છતાં એક કમનસીબી એવી છે કે માણસ આ સત્ય વારંવાર ભૂલી જાય છે અને એને યાદ કરાવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં એ વારંવાર ગળથોલા ખાધા જ કરે છે. એને સમજાતું નથી કે આપણામાં અનન્ય દિવ્યતા રહેલી છે. આ અજ્ઞાન એને જીવનભર ત્રાસ કરે છે. તો હવે સામાન્ય માનવી કે જેને પોતાની અંદર દિવ્યતા રહેલી છે એનો એને ખ્યાલ જ નથી આવતો. તો કૃપાળુદેવના વચનામૃત છે, એક વચન ખાલી લઉં છું. કે જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વજીવનું છે, માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ હોય તો
तो तेने तो ते संबंधी नित्य विचार करवो। तो हवे बधा महात्मा पुरुषो आ रीते पोतानी वात दर्शावता होय छे। हवे एना एक एक दाखला शुरू थाय छे के धौम्य मुनि नो एक शिष्य एक वक्त ए आश्रम नो श्रेष्ठ साधक गणातो पण एने सोम रस नी लत लागी साव छेल्ले पाटले जईने बैठो सोमरस दारो एनी लत लागी गई एटले साव छेल्ले पाटले जईने बैठो अने पछी पाछळथी एने खूब पछतावो थयो अने ए धौम्य ऋषि पासे आवी आव्यो अने कहे के गुरुदेव मने बचाओ। गुरुदेव कहे छे के ए मारू गजू नहीं। तो कोनू गजू? तो कहे छे स्वयं तारू ज गजू छे ने ए तने बचाववामां काम लागशे। मैं तो मारो पतन करी नाख्यो छे हवे मने कोण बचावे? तू ज तारी जात ने बचावी शके। तारा विचारो ए तारू पतन कर्यु छे हवे एज विचारो ने तारा उत्थान मां वापर। आ मूळ वात। तो आपणा विचार बदलाता आखू जीवन अने भावी बदलाई जाय छे। जो विचार नी शक्ति ने उपयोग में लईए तो ए महान प्रक्रिया ना स्वामी बनी जाइए एमा शंका नथी। तो हवे आम तो दारू नी लत एमांथी छूटवू केटलू मुश्किल अने के छे तो तू पोते तारी जातने छोड़ावी शकीश કેમ કે તારા જે વિચાર હોય તારું પતન કર્યું એ જ વિચાર તારું ઉત્થાન કરશે। તો હવે જે એનું જે મુખ્ય વાક્ય ફરીથી લઉં છું કે આપણા વિચાર બદલાતા આખું જીવન અને ભાવિ બદલાઈ જાય છે। જો વિચારની શક્તિ, આ વિચારને શક્તિ કીધી છે, આપણો એક સબ્જેક્ટ છે શિબિરનો થોટ પાવર। तो जो विचार नी शक्ति ने उपयोग में लीए तो महान प्रक्रिया ना स्वामी बनी जाइए एमा शंका नथी। आ एक प्रश्न। हवे च्यवन ऋषि साव वृद्ध हता, एमनी पत्नीए अश्विनी कुमारोनी उपासना करी अने ए प्रसन्न थया अने अश्विनी કુમારે કીધું કે તું જે માગે તે તને આપીએ। તો આ ચ્યવન ઋષિના પત્ની કહે છે કે મારા પતિને ચીર યૌવન આપો, હંમેશ માટે રહે એવું યૌવન આપો। ત્યારે આ ઋષિ કહે છે એ મારા હાથની વાત નથી। તો કહે છે તારે કોના? તો કે સ્વયં ઋષિએ નિર્ધાર કરવો પડશે કે તેઓ ચીર યુવાન બનવા માંગે છે કે કેમ, એ એમની ઈચ્છા છે જ અને આ ઈચ્છા સામાન્ય ઈચ્છા ન ચાલે, એના માટે સંકલ્પ કરવો પડે। એટલે હવે આમ વૃદ્ધમાંથી એને યુવાની જોઈએ છે, ચીર યૌવન જોઈએ છે, પણ એના માટે કહે છે કે સામાન્ય ઈચ્છા નહીં પણ એનાથી દ્રઢ સંકલ્પ। બહુ એટલા બધા મહત્વની વાત છે આપણા આધ્યાત્મ માર્ગની અંદર કે આરાધના કરતા કરતા એવા ઢીલા થઈ જઈએ અને જાણે કે બધું શક્તિ ને બળ છે ને એ બધું ઘટતું હોય ને પુરુષાર્થમાં જોર આવે જ નહીં। અને આમ પછી આસ્તે આસ્તે કરીને એ રૂટીન થઈ જાય કે આજ્ઞા છે એટલે કરવાનું, પણ જેવી જોઈએ એવી સાધના થાય નહીં।
तो हवे साधना करवी छे, सम्यक दर्शन प्रकट करवू छे, अने छता अंदर थी ढीलास छे। ए ढीलास ने काढवा माटे के छे के आ ढीलास ने दूर करी अने पुरुषार्थ करवो छे, एना माटे दृढ़ संकल्प जोईए। संकल्प बल एवं बल छे के जे शरीर उपर एक चक्री राज्य करे छे। आ सत्यनी पेला ऋग्वेद अने उपनिषदोना ऋषिओने खबर हती। आज सत्यने आजना मनोवैज्ञानिकोए नवी भाषामां कहेवा मांड्युं छे, पण सत्य तो छे एनु एज। सत्य तो जे होय तो सत्य ज रहेवानुं ने, એમાં તો ક્યારે કદી પણ કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે નહીં। તો આ આવી દ્રઢ સંકલ્પની વાત આવી। હવે આવે છે શેરબજારની વાત આવે છે કે મારા એક વડીલ મુંબઈમાં શેર દલાલ, સવારે એમને ત્યાં ગયેલો ત્યારે એ ઉઠેલા નહીં। ભાભીને પૂછ્યું કે કેમ આજે મોડા, તો કે તાવ આવ્યો છે। આજે તો આરામ ત્યારે, એમ ભાભીને કહે છે કે આજે તો એને આરામ ને આવે। આરામ સારો કે 8 વાગે અને તાવ ઉતરી જવાનો, 9 વાગે તો ઓફિસમાં, 9 વાગે તો ઓફિસમાં સીધા, અને જરૂર પડે તો પાછા આવશે ને ત્યારે સાંજના તાવને પાછો લાવશે। અને કે છે હકીકતમાં પાછું એમ જ થયું, અને શું કહેવાય। હવે આ થોડીક સૂક્ષ્મ વાત છે, અને શું કહેવાય તો કે શરીર ઉપર મનની અસર જ નહીં, એમ કે છે। એટલે કે આનું મૂળ કારણ આપણા શરીર ઉપર મનની કેવી બળવાન અસર છે। રોજ લાખોની હારજીત કરનારા વેપારીઓ બીમાર પડતા નથી, કારણ કે તેમને બીમાર પડવું પાલવી શકતું નથી। જો એ બીમાર પડે તો આસમાની સુલતાની થઈ જાય, એ કેમ પાલવે। એટલે એ લોકો ખાસ સમય દરમિયાન માંદા પડવાનું મુલતવી રાખવાના। હવે આ બીજો એક બળવાન દાખલો આપ્યો કે મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ ગયેલા। એની બેઠકને પહેલે જ દિવસે સવારે તાવ આવ્યો। અંગ્રેજ મિત્રે પૂછ્યું કે હવે, તો કે છે હવે વળી શું, બેઠકમાં જવાનું જ, પણ આવી તબિયત, તો કે છે એ વખતે બરાબર થઈ જશે, એ ન થાય તો પણ જવાનું તો ખરું જ, આમ ગાંધીજી કહે છે। અને ખરેખર એ બેઠકમાં ગયા જ। મજાકની વાત તો એ છે કે એમનો તાવ એ વખતે ઉતરી ગયેલો, પાછો સાંજે સખત તાવ આવ્યો, તો મનની કેવી ગજબની અસર આસમાની સુલતાનીને સમયે જાગેલું મનોબળ માણસના ઢીલા શરીરને એકદમ તૈયાર કરી દે છે। અને બીજો દાખલો આમ આની સાથે જોડ્યો છે કે લકવાગ્રસ્ત પણ ખરે સમયે તીવ્ર ઝડપે દોડી શક્યાના દાખલા નોંધાયા છે। લકવો દાખલો આમ હું જ આપું કે લકવો હોય અને હાલી ચાલી શકતા ન હોય, કદાચ ચાલવાની ખોલી હોય તો પેલી ઘોડી લઈને ચાલે કે એવું કંઈક કારણ, અથવા તો કોઈનો આધાર લઈને ચાલે। હવે આવો જે જીવ છે ને એમાં ઘરમાં આગ લાગે તો બધા ભાગવા માંડ્યા ને, તો આ લખવાવાળો સૌથી પહેલો ભાગ્યો, બધા ત્યાંથી આગળ। ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકોએ આની પાછળ
કામ કરતા રહસ્યને શોધી કાઢ્યું છે. આદિ આધ્યાત્મ પુરુષોની જેમ આ લોકો પણ એવા નિર્ણય પર આવ્યા છે કે માણસની અંદર અમાપ શક્તિ પડેલી છે. દરેકે દરેક માણસની અંદર અમાપ શક્તિ પડેલી છે. હવે અહીંયા બેઠેલા છે, કોઈ વ્હીલચેર ઉપર છે તો કોઈ બીજી રીતે છે, કોઈને ત્રીજી છે, અને બાકી જેનું સ્વાસ્થ્ય સારું છે એ હાલતા ચાલતા છે. પણ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની અંદર તો અમાપ શક્તિ છે છે અને છે જ. અને જે શક્તિ પડેલી છે એ માટે જો આપણે જાગૃતિપૂર્વક તેનો ઉપયોગ ના કરીએ તો એ અણીને સમયે પોતાની જાતે જ બહાર આવી જાય છે. આવી જે કટોકટીનો વખત હોય ને તેના અંદર પડેલી શક્તિ છે ને એની ભેરે ઓટોમેટિક બહાર આવી જાય. એની તીવ્રતા અને કામગીરી એવી હોય છે કે ખુદ એ શક્તિના માલિકને પણ ખબર નથી હોતી કે પોતાની અંદરથી કઈ રીતે આ પ્રવાહો વહેવા લાગ્યા છે. આમ અનિવાર્ય પરિસ્થિતિ પેદા થાય ત્યારે પેલું અનામત બળ ધોધ બની અને ધસી આવે છે, અંદર બેઠેલું અનામત બળ. અને કદાચ બધાએ પોતાના જીવનની અંદર આવા કોઈક ને કોઈક અનુભવો પણ કરેલા હોય કે એને એમ થઈ જાય કે મારામાં આ શક્તિ ક્યાંથી આવી ગઈ, આ મારાથી કઈ રીતે થઈ શક્યું, એવું પણ પોતાના જીવનની અંદર બને. ટૂંકમાં તો બધાની અંદર અમાપ શક્તિ બધા જીવોની અંદર પડેલી છે. એક મિત્ર વહેલી સવારે ઘેર આવ્યા. હવે બીજો પ્રસંગ છે. કહે, છાપું વાંચ્યું? હું ભાગ્યે જ વાંચું છું. કેમ, આજે કોઈ નવા સમાચાર છે? હા, દેડકાએ સાપને મારી નાખ્યો. છાપવાની અંદર સમાચાર, દેડકાએ સાપને મારી નાખ્યો. તો કે આનું નામ સમાચાર. પણ આ સમાચાર સાચા હશે? વળી પછી અંદરથી એક શંકા ઉભી થઈ કે છે કેમ ન હોય. સાપ દેડકાને મારી નાખે એ તો સમજી શકાય છે, આને કોઈ સમાચાર ન કહેવાય. પણ દેડકો સાપને મારે એનું નામ જ સમાચાર. પણ આવું સી રીતે બને? આવું બને જ. પ્રાથમિક રીતે જોતા પણ મને લાગે છે કે દેડકો અને સાપની, હવે જે આ વસ્તુ છે ને જોવાની છે, કે દેડકો અને સાપની મૂળ જીવન શક્તિમાં કોઈ તફાવત નથી. મૂળ જીવન શક્તિ એમાં કોઈ તફાવત નથી. અને એમાં અનિવાર્ય ભય અસીમ સાહસ જગાડે છે. કેમ કે હકીકતની અંદર સાપ દેડકાને મારવા આવ્યો ત્યારે અંદરથી કેવી એની શક્તિ જાગી ગઈ હશે અને કેવું સાહસ ઊભું થયું હશે. કેમ કે ગમે તેમ કહીને પોતાની જાતને તો બચાવવી, એટલે સાહસ જગાડે છે. અને પછી કહે છે, શું દેડકામાં કે શું માણસમાં, આ જ નિયમ કામ કરે છે. બધાની અંદર એક સરખો નિયમ કામ કરે છે. પણ આપણે સુતેલી શક્તિઓને જગાડવા માટે ભયંકર ભયની રાહ શા માટે જોવી જોઈએ? બધાની અંદર શક્તિ પડેલી છે તો હવે આવો મોટો ભય આવે એની આપણે રાહ જોવાની? સાહસ જાગે અને આપણે કામે લાગીએ એના કરતા જાતે જ સાહસને કેમ ન જગાડવો? બસ આ મુખ્ય કરવાનું છે. હકીકતની અંદર જેટલા સાહસો છે અથવા તો જેટલી સુરવીરતાના કામો છે એમાં સૌથી મોટામાં મોટું સુરવીરતાનું કાર્ય હોય તો એ ગ્રંથિને છેદવાનું છે, મિથ્યાત્વની ગ્રંથિને છેદવાનું છે. અને બધાનો લક્ષ્ય એક જ છે કે એ ગ્રંથિને છેદવી. તો કે છે કે સાહસ જાગીને આપણે કામે લાગીએ એના કરતાં જાતે જ
साहस ने केम ना जगाड़िया। હવે અરવિંદ ઘોષ કહે છે કે શ્રી અરવિંદે કહ્યું કે મનમાં પ્રેરણા ન જાગતી હોય, આમ સાહસ જગાડવાની પ્રેરણા ન જાગતી હોય તો ચારે તરફની કોઈ પરિસ્થિતિની સામે લડવા તત્પર થઈ જવું જોઈએ। મનનો એ સ્વભાવ છે કે તરત જ એ પોતાની શક્તિઓ સાથે તમારી કુમકે આવશે। તમારા પોતાના જીવનની ઘટનાઓનો અભ્યાસ કરશો, તમારા પોતાના જીવનની ઘટનાઓનો અભ્યાસ કરશો તો તમને આ વાત સાચી જ લાગશે। જ્યારે પણ કોઈ ભારે પથ્થરના અવરોધ તમારા જીવન ઝરણા સામે મુકાયા હશે ત્યારે તરત જ તમારા પ્રવાહમાં પણ અવરોધ થયો હશે અને એ રીતે જ તમે બચતા રહ્યા હશો। પરિસ્થિતિ માણસને અખૂટ પ્રેરણા આપી શકે અને આના ઘણા બધા ઉદાહરણો તમારી નજર સામે તરી આવશે। તો આમાં મનનો સ્વભાવ કે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે કે તરત જ એ પોતાની શક્તિઓ તમારી કુમકે આવશે, મનની શક્તિઓ તરત જ એ કામમાં લાગી જશે અને પછી એ શક્તિ કામ કરે પછી આપણી સામે જે પણ પરિસ્થિતિ હોય ને એનો સામનો કરી શકીએ, સામનામાંથી બહાર પણ નીકળી શકીએ, બધું કરી શકીએ। હવે એકલી એક વ્યક્તિની જીવનની એમ જીવનની વાત છે કે એકલો એલોન, એટલે કે એકલો એલોન નામનું એક પુસ્તક છે। બરફના તોફાનો વચ્ચે સપડાયેલા એક માણસની અનુભવ ગાથા એમાં આલેખવામાં આવી છે। કેટલા બધા લાંબા ગાળા માટે આ માણસ બરફના રણમાં એકલો રહેલો અને તોફાનો સામે ટક્કર ઝીલે છે તેનું આબાદ ચિત્રણ એમાં કરવામાં આવ્યું છે। તો આમ તો આ એલોન પુસ્તક છે અને માણસની ગાથા છે। આપણે તો આ બરફ અને બરફનું તોફાન અને એવા બધા આપણા આપણને કોઈ અનુભવ ન હોય પણ કદાચ આપણે સાંભળેલું હોય કે ફિલ્મમાં જોયું હોય કે બીજી રીતે કે ત્રીજી રીતે, પણ આવી રીતે જ્યાં કોઈ વસ્તી ન હોય અને એવા બરફના તોફાનની વચ્ચે એનામાં રણ કીધું એની વચ્ચે માણસ ફસાઈ જાય તો કેટલી બધી ખરાબ પરિસ્થિતિ એની થતી હોય છે। તો આ એ માણસની વાત છે કે કેટલા બધા લાંબા ગાળા માટે આ માણસ બરફના રણમાં એકલો રહેલો છે અને તોફાનો સામે ટક્કર ઝીલે છે તેનું આબાદ ચિત્રણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે। સાવ ખલાસ થઈ ગયેલું શરીર પણ, હવે કેટલું બધું શરીરની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ હશે, આવું શરીર હોવા છતાં પણ મનના સંકલ્પથી એ કેવું ચલાવે છે, આવું શરીર છે ને એ પોતાના મનના સંકલ્પથી ચલાવે છે। પાર વગરની હાલાકીઓ એ ભોગવે છે, દવા દારૂ તો અહીં મળે જ સાના, છતાં એ ખેંચી રાખે છે અને એ જોઈ અને દાદ દેવાઈ જાય છે। દવા ન મળતી હોય ત્યારે અસહ્ય દર્દ પણ સહ્ય બની જાય છે, અસહ્ય દર્દ સહન ન કરી શકાય પણ દવા જ ન મળે તો પછી સહન કરવાની શક્તિ આવી જાય છે। આમ પણ કહ્યું છે ને કે દર્દ કા હદ સે ગુજારા હી દવા હો જાના, દર્દ કા હદ સે ગુજર નહી દવા હો જાના। આ જો કે કવિતા થઈ પણ વ્યવહારમાં આવા અનુભવો થયા જ છે ખરા। હવે એક બીજી વાત છે કે કલહરીના રણમાં આપણે
કોઈ એવા દેશની અંદર આવું રણ કહેવાતું હશે કલહરી. એ કલહરીના રણમાં વસતા ઠીંગુજી આદિવાસીઓ હકીકત છે મહિનાઓ સુધી તરસ્યા રહી શકે છે, મહિના સુધી. આમ સી રીતે બનતું હશે. આધુનિક વિજ્ઞાન તો એમ માને છે કે પાણી વગર માણસ મહિનો તો ભાગ્યે જ ટકી શકે, ત્યારે આ રણવાસીઓ આટલો લાંબો સમય તરસ્યા રહી શકે છે સી રીતે? તરસને કારણે શરીરમાં જે વિક્રિયાઓ આવે છે તેમનો પ્રતિકાર કરવાની શક્તિ એનામાં આવી ગઈ હોય છે. હવે આ તરસને પ્રતિકાર કરવાની શક્તિ ઓટોમેટિક અંદરથી ઊભી થાય. અને સામાન્ય માણસ લાંબા અનુભવે આ શક્તિ ગુમાવી દેતો હોય છે. આ ફેર સંસ્કૃતિએ આપણી પ્રતિકાર શક્તિને મારી નાખી અને આપણને સાવ પાંગડા બનાવી દીધા છે. તો પ્રતિકાર શક્તિ જ્યારે ગુમાવી દીધી હોય તો કે છે કે આ જે આફેર છે એ સંસ્કૃતિએ આપણી પ્રતિકાર શક્તિને મારી નાખી છે, ના નાખી અને આપણને સાવ પાંગડા બનાવી દીધા છે. આમ આપણે કોવિડ આવ્યો તો ભારતના લોકોની પ્રતિકાર શક્તિ થોડી બળવાન, એટલે એ લોકો સારી રીતે એની સામે સામનો કરી શકતા હતા. યુરોપ અને અમેરિકાના લોકો એનામાં પ્રતિકાર શક્તિ જ નહીં, એટલે ત્યાં આગળ તો પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ. બીજું કે યુરોપ અને અમેરિકાના લોકો ભારતમાં આવે તો ગમે તે જગ્યાએ પાણી પી ન શકે, ગમે ત્યાં ગમે તે ખાઈ ન શકે, કેમ કે એ લોકોની પ્રતિકાર શક્તિ છે ને એ એટલી બધી ડાઉન હોય, એટલી બધી નીચે હોય કે જો કંઈક ભૂલ કરે ને કે તરત જ એની અસર એના શરીર ઉપર થઈ જાય. એટલે આ પ્રતિકાર શક્તિ છે ને અંદરથી ઊભી થવી જોઈએ, પણ આ પણ શક્તિની જ વાત છે. ઋષિકેશવાળા સ્વામી કૃષ્ણાનંદજીનું ઉઠો નામનું એક હિન્દી પુસ્તક છે, મને એમાંથી મળી છે એવી પ્રેરણા ભાગ્યે જ બીજે ક્યાંયથી મળી હશે, કે જીવન જીવવાની કળાના એમણે આપેલા નિયમો સાવ સાદા છે. શરીરને અને મનને નજર સામે રાખી અને લખ્યું છે. શરીર અને મનને નજર સામે રાખીને લખ્યું છે. પેલું, શરીર તમારું મંદિર છે, બુરા વિચારથી એને કલુષિત ના કરશો. હંમેશા આશાવાદી વિચારોને જ રાખો. વિચારોને ભોજન સમાન માનો. ચિંતાને મનમાં પેશવા ન દેશો. ચિંતા ફિકર ઉપાધિ મનમાં પેશવા ન દેશો. અને ખૂબ પ્રેમ અને સરળતાથી જીવો. તમે જોશો કે થોડો જ પ્રયત્ન કરવાથી પ્રત્યેક માણસ આવું જીવન પણ જીવી શકે છે. રોગને નિર્બળતા વિશે વારંવાર ચિંતન કરવાથી આપણને તેમના પ્રવેશ માટે દ્વાર ખોલતા હોઈએ એવું જ લાગે છે. આ રીતે આપણે પોતાની જાતને જ ભારે નુકસાન પહોંચાડીએ છીએ. અત્યારની જે રેણીકરણી બીજું ત્રીજું છે ને, એમાં જીવ દરેક જીવ પોતે જ પોતાને નુકસાન કરી રહ્યો છે. નાના બાળકોને એની શક્તિ માટે થઈને પ્રેરણાની વાત છે.
એટલે આમ તો બધાને પોતાના ઘરે નાના બાળકો હોય ત્યારે એની સાથે કેવી રીતે ડીલ કરતા હોય એનો ખ્યાલ આવે કે બાળ કેળવણીના ક્ષેત્રમાં અજબ કામ કરનારા માદામ મોન્ટેસોરીનું નામ કોણ નથી જાણતું. મારા એક અતિશય વૃદ્ધ વડીલે એમને ત્યાં રહી અને બાળ કેળવણીની તાલીમ લીધેલી. આ એક અહોભાગ્ય જ કહેવાય. ડાર્વિન, કાર્લ માર્ક્સ અને ફ્રોઇડ કરતાં પણ મને મોન્ટેસોરીનું પ્રદાન વધારે મહત્વનું લાગે છે. એમની પાસે ભણેલા વૃદ્ધને હું મમ્મી કહું. ગઈ સાલ જ અમારો પરિચય થયો. અમને વાતો કરવાનો બહુ શોખ એટલે કે છે, મમ્મી માદમ વિશે કંઈક કહો. અવરોધને કહે છે અને મમ્મી કહે છે પાછો. આમ આ જે લેખક છે પૂછે છે કે હું આવી રીતે એને પૂછું કે આમ માદમ વિશે કંઈક કહો અને વારંવાર કે હું આ વાત એને પૂછું. ભાઈ, મારું હૃદય તો એના સંસ્મરણોથી ભરેલું છે. તમે કહો એ વિશે વાત કરો. તમે જે વાત જે કહો ને એ જ વાત કરો. તો વિચાર વિશે એમના શા વિચાર હતા એ કહો. વિચાર વિશે એના વિચારો. તો કે બીજા કોઈ પણ વિચારક કરતા એ આ દિશામાં આગળ હતા એમ જ મારે કહેવું જોઈશે. દાખલા તરીકે પૂછે છે, દાખલા તરીકે એ એમ જ માનતા કે બાળકમાં સહજ રીતે ઉદાત્ત વિચારોની પ્રેરણા ભરવામાં આવે તો એ શ્રમ કદી એળે જતો નથી. ફરી લો, બાળકમાં સહજ રીતે ઉદાત્ત વિચારોની પ્રેરણા ભરવામાં આવે તો એ શ્રમ કદી એળે જતો નથી. તો વળી સવાલ પૂછે છે કે તમે આવો અનુભવ કરેલો? તો કે હા, મારા ત્રણેય બાળકો ઉપર મેં આ નવલી પ્રેરણા ભરવાનો પ્રયોગ કરેલા. આજે એમને સ્થિર જીવન ગાળતા જોઈ અને ખૂબ આનંદ થાય છે. હવે હું એમના બાળકોને આ જ રાહે કેળવું છું, છોકરાના છોકરાઓને. તો નાના બાળકોને વિચારની શક્તિ વિશે સરળ ખ્યાલ આપવો જોઈએ. વિચારની શક્તિ નાના બાળકોને, આપણે ત્યાં તો આનાથી ઊંધું જ ચાલે છે. બાળકને પ્રેરણા આપવાને બદલે એમને પાછા પાડવામાં આવે છે. એમની ચેતનાને હણવા માટેના પૂરતા પ્રબંધો રાખીને બેઠા છીએ. પછી એના સારા પરિણામ શી રીતે આવવાના હતા? બાળકને વાગવાનો ડર બતાવી અને રમતા અટકાવવા એ જ અપરાધ છે. આમ ખાવાથી આવો રોગ થઈ જાય એવો ડર બતાવવો એ પણ એક ગુનો છે. આવા તો કેટલાય સત્યો તમને માદામના વિપુલ સાહિત્યમાંથી મળી આવે, પણ આપણે પોતાના તરફ જ જાગૃત નથી. ત્યાં બાળકો માટે આવી સદબુદ્ધિ લાવવી ક્યાંથી? આપણા આવડા વિચારો આપણને કેટલું બધું નુકસાન પહોંચાડી દે છે. રોગ અને ભય એ અસુર છે. આપણે ભગવાનના બાળક છીએ. આ અસુરોને આશરે એ આપણને છોડે ખરો અસુર? એટલે આમ તો આ બાળકની વાત થઈ, પણ હવે બધાના અલગ અલગ અનુભવ હોય ને, એટલે પોતાના બચાવ માટે શું કહે. પણ એ તો એવો તોફાની છે ને, એવો રંજાડી છે ને, એ તકલીફ કરે છે ને, એનું શું કરવું? આવા કેટલા મમ્મી ને પાસે બધા અલગ અલગ પ્રકારના અનુભવ હોય. પરમહંસ યોગાનંદ માટે મારે એક જ શબ્દ વાપરવો હોય તો હું એમ કહું કે એ માંગલ્ય પથના યાત્રિક હતા. એમની આત્મકથા યોગી કથામૃત એ વિશ્વવિખ્યાત છે. એ ઉપરાંત પણ એમના અનેક પુસ્તકો છે. એમાં દિવ્ય ધ્યાન, મારે મન જીવન સાધના માટે અનિવાર્ય ગણી શકાય એવું છે,
दिव्य ध्यान એટલે આમ કૌંસમાં છે મેટાફિઝિક મેડિટેશન્સ મેટાફિઝિક્સ મેડિટેશન્સ કે મારે મન જીવન સાધના માટે અનિવાર્ય ગણી શકાય એવું છે. હવે મન અને શરીરને આપવાના સુંદર સંકેતોથી ભરેલી આ નાનકડી હાથ પોથીમાં પરમહંસે કહ્યું છે કે આપણો નાનામાં નાનો વિચાર પણ શરીરના અણુ અણુને સ્પંદિત કરી શકે છે. હવે આ જે વાત છે, પછી આપણા જીવનની અંદર તો કેટલી જાતના ને કેવા કેવા વિચારો ચાલતા હોય, પણ કહે છે કે આપણો નાનામાં નાનો વિચાર પણ શરીરના અણુ અણુને સ્પંદિત કરી શકે છે. એક નાનો તેજસ્વી વિચાર કણ, હવે તેજસ્વી વિચાર કણ છે, ખાલી કણ કીધો, કે એક નાનો તેજસ્વી વિચાર કણ તમારા આખા જીવનને બદલી નાખી શકે છે. તમામ માંગલ્યોના બીજ તમારી અંદર છે જ. જેટલા માંગલ્યો એટલે જેટલા મંગળ અને એના બીજ એ કે છે તમારા બધાની અંદર એ પડેલા જ છે. પરમપિતાની મંગલમય સૃષ્ટિમાં આપણે માંગલ્યના જ અધિકારીઓ છીએ. માટે આપણે વળી ચિંતા શી કરવાની, એમ કરીને સવાલ મૂક્યો. હવે એક જરા થોડીક વિચિત્ર વાત છે કે જે લેખક છે ને આ બધા અલગ સારા સારા વાક્યો હોય એ બધા ભેગા કરે અથવા તો ગમતા વાક્યો, અને કે છે આવું સાહિત્ય પણ વાંચવું ગમે, એટલે એક ભાઈ એને સવાલ પૂછે છે કે આ બધા પશુઓ આવું તમારા જેવું શુભ ચિંતન કરતા હશે? તો કે ના, એમના વ્યંગને સમજીને જવાબ આપ્યો. સામેવાળાએ કંઈક વ્યંગથી પૂછેલું હશે, પણ એના વ્યંગને સમજીને જવાબ આપ્યો. તો કે છે તો એ માંદા કેમ નથી પડતા, પશુઓ માંદા કેમ નથી પડતા? કારણ કે એ આપણી જેમ અશુભ ચિંતન પણ કરતા નથી. આપણે આપણને માત્ર તટસ્થ રહેતા આવડે તો પણ ક્યાંથી? હવે ખાસ કે તટસ્થ રહેવું એટલે ન શુભ ભાવ ન અશુભ ભાવ, અથવા તો ન એક સાઈડની ફેવર કે ન બીજાની ફેવર, પણ તટસ્થ રહેવું. તો આપણને માત્ર તટસ્થ રહેતા આવડે તો પણ ક્યાંથી? અથવા તો એને કહીને સંભાવ, એ આવડે તો પણ ક્યાંથી? પોતાની શક્તિઓનો ગેરઉપયોગ કરવો, પોતે જ પોતાને નુકસાન પહોંચાડવું અને એના પરિણામ ભોગવતા રડતા રહેવું, એ શું યોગ્ય છે? તો કે છે પ્રાણીઓને દવા કોણ કરે છે? છતાં એ પોતાના સ્વાસ્થ્યને કેટલી સરસ રીતે જાળવી શકે છે. એમને તમે કદી ચિંતા કરતા કે ઉજાગરાથી પીડા કરતા જોયા છે? પ્રાણીઓને, માણસે પોતાના જીવનને અપ્રાકૃતિક બનાવીને જ આ મુસીબતો વેરી લીધી છે. આમ એ પશુઓ કરતા પણ પાછળ પડી ગયો છે. આ તે કેવો વિનિપાત! હવે પશુની સાથે સરખામણી કરી, પાણી આ રીતે લીધું છે. હવે આ લેખક પોતાનો એક અનુભવ કહે છે કે મારે ભણાવવાના વિષયમાં નૃવંશ શાસ્ત્ર આવે છે. નૃવંશ શાસ્ત્ર એમાં આદિવાસીઓના સમગ્ર જીવનનો અભ્યાસ કરવાનો હોય છે. મને વિચાર બળના અભ્યાસમાં વધારે રસ, એટલે આ દ્રષ્ટિથી એમના જીવનને તપાસવાનો હું ખાસ પ્રયત્ન કરું. મેં જોયું કે આ લોકોનું સ્વાસ્થ્ય ભાગ્યે જ બગડે,
आदिवासी निवास है कि एनो स्वास्थ्य भाग्य ज बगड़े। तो पण साव सादा उपचारों थी ए मटी जाए, कदाच बगड़ी गयो है ने तो पण सादा उपचार थी बगड़े मटी जाए। कदीक तो एमनो भूवो मात्र फूंक मारी अने रोग ने सारो करी दे। मने लागे छे के आदिवासीओनी औषधिमां रहेली श्रद्धा सौथी मोटो भाग भजवे छे। श्रद्धा फूंक करता पण आ लोकोनी श्रद्धा वधारे सारू औषध गणी शकाय। हवे भूवो फूंक मारे पण एने एना पर श्रद्धा छे, એટલે ફૂંક કરતા પણ એની શ્રદ્ધા વધારે સારું મોટું ઔષધ છે। હમણાં જ એક જૂના માસિકમાં એક ઘટના વાંચવા મળી કે લીલાદેવી નામના એક બેન, એમને ટીબી થયેલો, છેલ્લી કક્ષા, બે પુત્રો અચાનક જ, અને એને બે પુત્રો, અને એમાં અચાનક જ એમના પતિ મરી ગયા। રાતની રાતમાં એનો ટીબી મટી ગયો અને 6 મહિનામાં વજન પણ 1 મણ જેટલું વધી ગયું। પતિ મરી ગયો છે અને છતાં 2 છોકરા છે, એટલે મેં એક ડોક્ટરને પૂછ્યું કે આમ કઈ રીતે બની શકે, તો કે જરૂર બની શકે। ડોક્ટર કહે છે કેવી રીતે, તો કે વિચારની શક્તિથી આવા ઉદાહરણો નોંધાયા છે। મને આ વાતમાં અતિશયોક્તિ નથી લાગતી, હવે એનું સમાધાન કરે છે કે જવાબદારી આવે ત્યારે રોગ ક્યાંય નાસી જાય છે। માણસનું મન છે જ એવું, એ કંઈ ચમત્કારિક શક્તિઓને પોતાની અંદર ઢબૂરીને બેસે છે અને પછી બરાબર સમય આવે ત્યારે ચમત્કાર દેખાડી દે છે। મનોવૈજ્ઞાનિકો, દાર્શનિકો અને આધ્યાત્મિક પુરુષો માનવ મનની શક્તિ માટે આટલા બધા દાવા કરે છે, છતાં માણસ આટલો જડ કેમ દેખાય છે? ફરીથી લઉં છું કે મનોવૈજ્ઞાનિકો, દાર્શનિકો અને આધ્યાત્મિક પુરુષો, આપણે મૂળ તો આધ્યાત્મિક મુખ્ય રીતે લેવાનું છે, કે જે માનવ શક્તિ માટે આટલા બધા દાવા કરે છે છતાં માણસ આટલો બધો જડ કેમ દેખાય છે? આપણને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે અને આની સામે જે જવાબ છે કે આપણે બધા આ દવાને પડકારવા સિવાય કંઈ જ કરતા નથી। આપણે બધા આ નહીં દવા બોલો મારી મિસ્ટેક છે ફરીથી અનુસંધાન માટે લો મનોવૈજ્ઞાનિકો, દાર્શનિકો, આધ્યાત્મિક પુરુષો માનવ શક્તિ માટે આટલા બધા દાવા કરે છે અને છતાં માણસ આટલો બધો જડ કેમ? તો આવો પ્રશ્ન કે છે સ્વાભાવિક થાય, પણ એની સામેનો જે જવાબ કે આપણે બધા આ દાવાને પડકારવા સિવાય કંઈ કરતા નથી। આ જે દાવા છે ને, ખાલી એને પડકાર જ આપીએ, બાકી કંઈ કરતા નથી। આપણને બુદ્ધિશાળી ગણાવવાનું મન છે પણ બુદ્ધિનો ઉપયોગ કરવાનું મન નથી। ચાલો તટસ્થ ભાવે આ કે તે સત્યને ચકાસી જોઈએ, એ ભાવ જ આપણા મનમાં જાગતો નથી, પછી શું થાય? સચેતન જીવનમાં પ્રાપ્ત કરવા માટે સચેતન જીવનમાં પ્રાપ્ત કરવા માટે સચેતન વિચારો કરો તો
તો પરિણામ તો પોતાની મેળે જ દેખાવા માંડશે. સ્વચેતન જીવનમાં સ્વચેતન જીવન પ્રાપ્ત કરવા માટે કદાચ કંઈક ભૂલ છે એમાં, સચેતન વિચાર કરો તો પરિણામ તો પોતાની મેળે જ દેખાવા માંડશે. તો વિચાર શક્તિ કેટલી જબરજસ્ત મોટી શક્તિ છે, અને આપણી અંદર ચેતના તો બેઠેલી છે, અને એ ચેતના બેઠેલી છે એટલે જ તો આપણું જીવન ચાલી રહ્યું છે, અને છતાં આપણે એને ઓળખતા નથી. તો હવે આપણે એ સચેતન જીવન પ્રાપ્ત કરવું છે, એટલે કે આપણી ચેતના જાગ્રત હોય અને જાગ્રત ચેતનામય આપણે આપણું જીવન જાગ્રત કરીને જીવવું છે. તો એવું જીવન પ્રાપ્ત કરવા માટે સચેતન વિચાર કરો તો પરિણામ તો પોતાની મેળે જ દેખાવા માંડશે. પછી હવે બીજી વાત છે કે મનના રહસ્યો અને નિયંત્રણ. મનના રહસ્યો અને નિયંત્રણ, આમ તો મન બાબતની અંદર તો એટલું બધું લખાયેલું છે અને જેને કહીને કે મનોવૈજ્ઞાનિક લોકો અથવા તો એવા જે અભ્યાસુ લોકો છે, વિદ્વાન લોકો અભ્યાસુ લોકો છે અને આધ્યાત્મ માર્ગના બધા આધ્યાત્મિક સંતો અને મહાન પુરુષો બધાએ મન વિશે તો એટલું બધું લખેલું છે ખૂબ લખેલું છે, અને વિદ્વતા ભર્યું પણ લખાણ હોય, અને ખરેખર મન વિશે તે કે જેની અંદર એ મનનું જે મન ક્યાંથી ઊભું થાય છે ઠેઠ ત્યાં સુધી પહોંચી અને એનું મૂળ સ્ત્રોત છે ત્યાં સુધી પહોંચી અને એની ઓળખાણ કરવી, ત્યાં સુધીની વાત છે એ આધ્યાત્મિક વાત થઈ ગઈ. એ તો આધ્યાત્મિક મહાપુરુષો જ એ વાત બતાવી શકે, પણ હકીકતની અંદર અત્યારના તો આ ભૂમિકાએ તો બધાએ પોતાના મનને બળવાન બનાવી અને એની શક્તિનો ઉપયોગ કરી અને શુભ ભાવમાં આવી અને આત્મકલ્યાણ જ સાધવાનું છે. તો મનના રહસ્યો અને નિયંત્રણ નામનું એક પુસ્તક છે, એના લેખક છે સ્વામી શિવાનંદ અદ્વરીય. દુનિયાની અનેક, કેમ કે આ થોટ પાવર છે ને એ પણ એમનું જ છે, દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલ આ અનોખા પુસ્તકમાં સ્વામીજીએ અનેક ઉદાહરણો આપીને સમજાવ્યું છે કે દરેક માણસના મનમાં ચમત્કારિક શક્તિઓ ભરેલી પડી છે. દરેક માણસ જ્યારે બહારના ખોટા રઝળપાટ છોડી અને આ શક્તિઓ તરફ વળે છે ત્યારે ઓછી મહેનતે ઘણા કામ થાય છે અને આખું જીવન ચમત્કાર બની જાય છે. તમારામાં ચમત્કારો સમજવાની અસીમ શક્તિઓ છે. આ શક્તિને જગાડો, શરીર જ નહીં મન દ્વારા મનને સચેતન બનાવવાની પ્રક્રિયા શીખી જાઓ. શક્ય છે કે તમારે માટે નવું જ દ્વાર ઉઘડી જાય. ફરીથી લઉં છું આ વાત, આ સ્વામી શિવાનંદ કહે છે કે તમારામાં ચમત્કારો સમજવાની અસીમ શક્તિઓ રહેલી છે. આ શક્તિઓને જગાડો, શરીર જ નહીં મન દ્વારા મનને સચેતન બનાવવાની પ્રક્રિયા શીખી જાઓ. શક્ય છે કે તમારે માટે નવું જ દ્વાર ઉઘડી જાય.
હવે આ દાખલો છે ને એ જરા પેલા મારે એમાં તો કાં છોડી દઉં, પણ તો છોડવાની ઈચ્છા ન થતી. કેમ કે લગભગ મોટા ભાગના લોકો છે ને એની પરિસ્થિતિ આજે દાખલો આપું છું ને એવી હોય છે કે કેટલીક આદિમ જાતિઓના બાળક, કેટલીક આદિમ જાતિઓમાં બાળક નાનું હોય ત્યારે એના માથા ઉપર તાંબાનો સજ્જડ પટ્ટો પહેરાવી દેવામાં આવે છે. નાનું હોય બાળક ત્યારે, બાળક મોટું થાય પણ એનું માથું નાનું રહી જાય. આમ કરવાની પાછળ શું કારણ હશે એ તો ભગવાન જાણે, પણ પેલું મસ્તક તો નાનું જ રહી જાય. એનો જે સ્વાભાવિક વિકાસ થવો જોઈએ તે થતો નથી. હવે કહે છે, કેટલાક માણસો પોતાના મન ઉપર પણ આવા લોખંડી પટ્ટા બાંધી દે છે. આ પટ્ટા મનને જકડી રાખે છે, પછી એ વિકાસ પામી શકતું જ નથી. થાય એ ખરું, મન પર જેટલી સીમાઓ આંકશો તેટલી અંકાશે, એનો જેટલો વિકાસ કરશો એટલો થશે. તમારા અણુ અણુ પર અને સમગ્ર જીવન ઉપર અસર થાય છે એ ભૂલતા નહીં. તમારા અણુ અણુ પર અને સમગ્ર જીવન ઉપર આની અસર થાય છે એ ભૂલશો નહીં. બાકી આપણું શરીર કેવું છે તો કે શરીર તો બિચારું મનનો ગુલામ છે. એનું કામ છે માત્ર તમારા વિચારોને સતત અનુસરવાનું, આ શરીરને. અને આપણને તો આધ્યાત્મિક રીતે પણ આ બધી વાતો સમજાવવામાં આવતી હોય છે કે આમ ત્રણ આધ્યાત્મિક રીતે વાત મૂકેલી છે કે આત્મા, વચ્ચે મન અને આ બાજુ શરીર. તો શરીર એટલે કે પાંચે ઇન્દ્રિયો, એના જે કંઈ પણ, એનો જે પણ ભાવ ઊભો થાય એ સંદેશો મન પાસે જાય, પછી મન તરત જ હુકમ આપે કે હવે બીજા અંગને કે હવે તારે શું કરવાનું, અને એ રીતે આખી પ્રક્રિયા ચાલે. પણ એ મન પણ આત્મા છે તો પણ તો જ ચાલે છે. અને છતાં જીવ છે ને એ શરીર અને મન એટલાની વચ્ચે જ ચાલે છે, અને એ મનને ચલાવનાર સુધી પહોંચતો નથી, એની ઓળખાણ સુધી પહોંચી શકતો નથી. અને એટલા માટે થઈને એનું બધું પોતાના મન કે જેના ઉપર એનો કાબુ નથી, એના ઉપર એનું નિયંત્રણ નથી, એટલે મન જેમ ઈચ્છે છે ને એમ એને પોતાનું જીવન જીવવું પડે છે. એટલે જેટલા અંશે તમે આરોગ્ય, શાંતિ અને આનંદના વિચારો કરશો એટલા પ્રમાણમાં એ મધુરતાઓ તમારા જીવનમાં પ્રગટ થતી જશે. આ માટે સ્વામી રામતીર્થનું સફળ જીવન નામનું પુસ્તક એ જો જીવ વાંચે તો એમાંથી એને મન વિશે ઘણું બધું જાણવું મળે. તમારી આંતર બાહ્ય, અંદરની અને બહારની, તમારી આંતર અને બાહ્ય તમામ શક્તિઓનો વિચાર અને સંકલ્પ દ્વારા નવો ઉઠાવ આપો. અને ઉદાત્ત જીવન માટે તમે સર્જાયા છો એને મેળવવા માટે તમારા તરફથી કોઈ કસર ના રહેવી જોઈએ. ફરીથી લઉં છું, તમારી આંતર અને બાહ્ય તમામ શક્તિઓનો વિચાર અને સંકલ્પ દ્વારા નવો ઉઠાવ આપો. જે ઉદાત્ત જીવન માટે તમે સર્જાયા છો, આ હકીકતની અંદર તો અત્યારના આપણે અહીંયા બેઠેલા છીએ બધા અધ્યાત્મ માર્ગના પંથી છીએ. સામાન્ય મોંથી ભરેલા જે સંસારી જીવો હોય એ જીવો
અને આધ્યાત્મ માર્ગના પંથીઓ વચ્ચે ઘણો મોટો ફરક છે. અને આધ્યાત્મ માર્ગના પંથીઓને તો ઉદાત્ત જીવન જ જીવવાનું છે. તો કે જે ઉદાત્ત જીવન માટે તમે સર્જાયા છો એને મેળવવા માટે તમારા તરફથી કોઈ કસર રહેવી ન જોઈએ. બધી જ કસર દેખાતી હોય બધી જ કાઢી નાખો. દુનિયામાં અનેક માણસો આવ્યા અને ગયા, અત્યારે પણ અહીં અનેક માણસો ઉભરાય છે, એમાં તમારું સ્થાન ક્યાં? તમે કશી અનન્યતા પ્રગટાવી શકવા ન હો તો તમારા અસ્તિત્વનો અર્થ શું છે? એનો અર્થ શું? જે જીવન પોતાની લાક્ષણિકતા પ્રગટાવી ના શકે અને વિકાસની કેડી પર આગળ ના વધે, એ હોય કે ના હોય, એનાથી શું ફરક પડે? છેલ્લું વચન છે હવે કે પાછા પડનારા વિચારોને તો કોઈ પણ સંજોગોમાં દાદ આપશો નહીં. તમે આગળ વધશો જ. આ વિચારની દીવાદાંડી પકડી અને આગળ ધપતા જ રહો, ધપતા જ રહો, તો તમારું જે જીવન છે એ દિવ્ય જીવન બની જશે. બસ અહીંયા આટલી વાત કરીને. સદી કરું.